ત્યારબાદ બંધારણનું આગળનું લક્ષણ છે સાત નંબરમાં સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણની જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ સ્વતંત્ર નિષ્પક્ષ અને એક સૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે. અહીંયા વાત કરવામાં આવે તો ભારતની અંદર સળંગ ન્યાયતંત્ર જોવા મળે, જેમ કે તાલુકા કક્ષાએ તાલુકા અદાલત, જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલત અને રાજ્ય કક્ષાએ વડી અદાલત અને કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત, એમ સળંગ ન્યાયતંત્ર વ્યવસ્થા છે એમ કહી શકાય. વ્યક્તિને જો ન્યાય ન મળે તો શરૂઆતમાં તે તાલુકાની અદાલતમાં જઈને પોતાની અરજી નોંધાવી શકે છે. તાલુકા અદાલતમાં તેને ન્યાય ન મળે તો તે જિલ્લાની અદાલતમાં જાય છે. જિલ્લાની અદાલતમાં ન્યાય ન મળે તો રાજ્યની વડી અદાલતમાં જાય. રાજ્યની વડી અદાલતમાં ન્યાય ન મળે તો તે સર્વોચ્ચ અદાલત સુધી જઈ શકે છે. અને સર્વોચ્ચ અદાલત જે છે એ સૌથી ટોચની અદાલત ગણવામાં આવે છે, એટલે કે તે અદાલત દ્વારા જે કોઈ નિર્ણય આપવામાં આવે છે એ સર્વસામાન્ય ગણવામાં આવે છે, એટલે સર્વમાન્ય ગણવામાં આવે છે. ત્યાર પછી એનો જે છે એ અસ્વીકાર કરી શકાતો નથી. અને સર્વોચ્ચ અદાલત દ્વારા જે કોઈ નિર્ણય આપવામાં આવ્યો હોય છે એ દરેક અદાલતે માન્ય રાખવો પડે છે. એટલે રાષ્ટ્રની અંદર સૌથી ઊંચી અદાલત હોય સર્વોચ્ચ સ્થાને તો એ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. ત્યાં સ્વતંત્ર નિષ્પક્ષ એટલે કે કોઈના તરફેણમાં જે છે એ ન્યાય આપવામાં આવતો નથી. આપણે અગાઉના પાઠમાં તમે ભણી ગયા કે અદાલતની અંદર એક ન્યાયની મૂર્તિ જેને આસ્ટિન કહીએ છીએ એ રાખવામાં આવે છે, તો એની આંખ ઉપર પટ્ટી રાખવામાં આવે છે. તેનું મુખ્ય કારણ જે છે કે ન્યાય મેળવનાર આવનાર વ્યક્તિ સામે કોઈ પણ પ્રકારનો સગાવાદ ના થાય, એટલે કે કોઈની તરફેણમાં ચુકાદો આપી શકે નહીં. ત્યાર પછી તેના હાથમાં જે છે એ ત્રાજુ રાખવામાં આવે છે, એટલે કે એ પ્રતિક્ષાનું છે તો કે દરેક વ્યક્તિને સમાન જે છે એ ન્યાય આપવામાં આવે, કોઈ ઊંચ કે નીચ નથી, એ સમાન ન્યાયનું પ્રતિક છે. ત્યાર પછી એના બાજુના હાથમાં તલવાર રાખવામાં આવે છે, એટલે એ પ્રતિક એ સૂચવે છે કે ગુનેગારને સજા કે દંડ અનિવાર્ય છે. તો આમ ન્યાયની અંદર જે છે એ નિષ્પક્ષ ન્યાય આપવામાં આવે છે. અને સરકારના જે ત્રણ અંગો છે વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર સરકાર, આ ધારાસભા, રાજ્ય કારોબારી અને ન્યાયતંત્ર. તો ધારાસભા અને કારોબારી, આપણે જાણીએ છીએ કે ધારાસભા જે છે કાયદા ઘડે છે, કારોબારી જે છે એનું અમલ કરાવે છે, અને ન્યાયતંત્ર જે છે ન્યાય આપવાનું કામ કરે છે. તો સરકારના આ જે બંને અંગો છે ધારાસભા અને કારોબારી, એ બંનેમાંથી ન્યાયતંત્રને જે છે એ અલગ રાખવામાં આવે છે, સ્વતંત્ર રાખવામાં આવે છે. કારણ કે ન્યાયતંત્ર જે છે એ કોઈને અન્યાય થતો જોઈ શકે નહીં. જો કોઈની તરફેણમાં ચુકાદો આપે તો જે છે એ ન્યાય મેળવનાર વ્યક્તિને યોગ્ય ન્યાય મળતો નથી, એટલે એને ન્યાયતંત્રને જે છે એ બંને ધારાસભા અને કારોબારીથી જે છે એ અલગ રાખવામાં આવે છે. એક સૂત્રી ન્યાયતંત્ર વ્યવસ્થા, જેની ટોચ સર્વોચ્ચ અદાલત પછી મધ્યમ એટલે કે રાજ્યકક્ષાની વડી અદાલતો અને નીચલી કક્ષાના તાંબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો હોય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદો ભારતમાં આવેલી તમામ અદાલતો માટે બંધન કરતા છે. મેં કીધું એમ કે સર્વોચ્ચ અદાલત દ્વારા જે કોઈ ચુકાદો આપવામાં આવે, ન્યાય આપવામાં આવે, એ દરેક અદાલતે માન્ય રાખવો પડે છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાનું અર્થઘટન અંગે વિવાદ થાય તો તેને ઉકેલનો અંતિમ સર્વોચ્ચ અદાલત છે. એટલે કે સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કેટલાક પ્રશ્નોને લઈને વિવાદ ઊભો થાય તો એનું નિરાકરણ જે છે સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવે છે, એટલે કે સર્વોચ્ચ અદાલત દ્વારા જે કોઈ નિર્ણય ચુકાદો આપે એ માન્ય ગણવામાં આવે છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. ન્યાયતંત્રને જે છે એ ધારાસભા અને કારોબારથી સ્વતંત્ર રાખવામાં આવે. જો ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી જોડી દેવામાં આવે તો વ્યક્તિ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે અને બીજાને ન્યાયાધીશને જે છે એ ખોટો ન્યાય આપવા માટે ક્યારેક બળજબરી પણ કરી શકે છે. એક્ઝામ્પલ તરીકે જો ન્યાયતંત્ર હોય અને એ ધારાસભા અને કારોબારી સાથે જોડાયેલું હોય તો કોઈ વ્યક્તિ શક્તિશાળી હોય અને કોઈ નબળો વ્યક્તિ જ્યારે ન્યાયતંત્રમાં પોતે ન્યાય માંગવા જાય ત્યારે જે શક્તિશાળી વ્યક્તિ છે એ ન્યાયાધીશને શું કહે કે જો તું મારી તરફેણમાં ચુકાદો નહીં આપ તો હું તને પદભ્રષ્ટ કરી નાખ અથવા તો તારી બદલી કરાવી નાખીશ. તો અહીંયા ન્યાયાધીશ જે છે એ શક્તિશાળી વ્યક્તિ નીચે શું થાય છે, દબાણમાં આવી જાય છે, એટલે યોગ્ય ન્યાય આપવો હોય પણ આપવા માટે તૈયાર થઈ શકતો નથી અને સામે જે નિર્દોષ વ્યક્તિ છે એને યોગ્ય ન્યાય મળતો નથી. આથી ભારતના બંધારણમાં ન્યાયતંત્રને જે છે એ બંનેથી કેવું રાખવામાં છે, સ્વતંત્ર રાખવામાં આવે છે, અલગ રાખવામાં આવે છે, જેથી કરીને ન્યાયાધીશ જે છે પોતાને યોગ્ય નિર્ણય આપી શકે અને સાચો ન્યાય આપી શકે.
બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. જે બંધારણનું રક્ષણ કરવાનું અને વાલી તરીકેની ફરજ નિભાવવામાં ન્યાયતંત્ર એ નાગરિકના અધિકારોનું રક્ષણ થાય છે. એટલે કે નાગરિકને જો પોતાનો હક ન મળતો હોય તો એ અદાલતમાં જઈને પોતાનો ન્યાય માંગી શકે છે. ત્યાર પછી છે બંધારણીય સુધારો. બંધારણમાં સુધારો. ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. એટલે કે ભારતનું જે બંધારણ છે એ અન્ય બંધારણોની સરખામણીમાં પરિવર્તનશીલ છે. એટલે કે એમાં સમયાંતરે એની અંદર જે કાયદાઓ છે એમાં જે છે એ ફેરફાર થતો જોવા મળે છે અને સમય સંજોગે આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. જેમ જેમ સમય જાય તેમ તેમ લોકોમાં પરિવર્તન આવતું હોય છે, નવી સમસ્યા નવા પ્રશ્નો ઊભા થતા હોય છે, તો એને ધ્યાનમાં રાખીને બંધારણમાં પણ નવા કાયદા બનાવવાની જોગવાઈ છે, જૂના કાયદા સુધારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. બંધારણમાં ફેરફાર કરવાની કલમોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. એક, પહેલું જે બંધારણમાં ફેરફાર કરવામાં તેમાં ત્રણ કલમ છે. પહેલી કલમ જોઈએ, અમુક જોગવાઈમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. એટલે કે જો બંધારણમાં સુધારો કરવો હોય તો પહેલાં તો સંસદના જે હાજર સભ્યો છે એની સાદી બહુમતીથી જે છે એ સુધારો કરી શકાય છે. બીજું કે અમુક જોગવાઈમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યા બહુમતી અને હાજર તેમજ મત આપવાના સભ્યોની બે તૃતીયાંશ સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. એટલે અમુક જોગવાઈ એવી હોય કે જેમાં બંને ગૃહોની સંમતિ હોય કે ના હોય પરંતુ જેમાં બે તૃતીયાંશ સભ્યો જો સ્પષ્ટ બહુમતી આપે તો બંધારણમાં ફેરફાર કરી શકાય છે. ત્યાર પછી ત્રીજું છે, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યો બે તૃતીયાંશની બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી જરૂરી છે. ત્યારબાદ બંધારણના અમુક જે સુધારા કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે પ્રધાનમંડળો છે એમની એટલે કે વિધાનસભાના સભ્યો આ ઉપરાંત સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભા એમની સ્પષ્ટ બહુમતી મળ્યા સાથે સાથે જે વિધાનસભાના રાજ્યોના જે મંત્રીઓ જે છે સભ્યો છે એમની પણ મંજૂરી લેવામાં આવે છે ત્યારબાદ બંધારણમાં જે છે સુધારો કરવામાં આવે છે. તો આમ ત્રણ કલમોને આધારે બંધારણમાં જે છે એ સુધારો કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખો સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યમાં ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિ કરી શકાય. એટલે કે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે ઉચ્ચ નિર્ણયો લેવાના મોટા નિર્ણયો અને આંતર સંબંધોને લગતા તો એ સમયે જે કુલ રાજ્યો જેમ આપણે 29 રાજ્યો છે એ 29 રાજ્યોમાંથી અડધા રાજ્યોની સંમતિ હોવી જોઈએ કે ભાઈ રાજ્યમાં આ કાયદો અનિવાર્ય છે. એક્ઝામ્પલ તરીકે આપણે માર્ક્સ ફરજિયાત છે એવો કાયદો ઘડવામાં આવ્યો તો બધા રાજ્યો જે છે એ પોતાના રાજ્યના રક્ષણ માટે સલામતી જાળવવા માટે આ કાયદાનો અમલ કરવા માટે તૈયાર થયા અને સંમતિ પણ આપી અને આજે આપણે પણ સુરક્ષિત રહેવા માટે માસ્ક સેનેટાઇઝરનો ઉપયોગ કરીએ છીએ. ન્યાયિક ચુકાદાને આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. આપણે નવો કાયદો ઘડી શકાય પણ એમાં ફેરફાર કરી શકતા નથી. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાવધી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું પણ ગણાય છે. એટલે કે મોટાભાગના સંસદની બહુમતીથી મોટાભાગના બંધારણને સુધારા કરી શકાય છે. એટલા માટે આપણે બંધારણને શું કહીએ છીએ, સુપરિવર્તનશીલ એટલે કે ઝડપથી પરિવર્તન કરી શકાય અને લચીલું એટલે કે સારું એવું લક્ષણ જેમ કહી શકાય. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. પરંતુ મોટાભાગના જે અમુક યોગ્ય કાયદા ઘડવાના હોય રાષ્ટ્રને લગતા ત્યારે એ સમય દરમિયાન રાજ્યના મંત્રીઓની પણ જે છે સલાહ સૂચન લેવાની હોય છે તો એ સાદી બહુમતીથી જે છે એ સુધારો કરી શકાતો નથી. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તે તેટલા અંશે દુષ્કર ગણવામાં આવે છે. એટલે અમુક નિર્ણયો જે છે એ રાજ્યોના જે છે પરવાનગી વગર સુધારો કરી શકાતો નથી માટે તેને શું ગણાય છે, દુષ્કર એટલે કે અયોગ્ય બાબત ગણાય છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. એટલે કે ભારતના બંધારણમાં સુધારવા માટે કેન્દ્ર સરકાર એટલે કે સંસદ અને રાજ્ય સરકારનું સંમિશ્રણ હોવું અનિવાર્ય છે, ત્યારે જ કાયદો જે છે સુધારો થઈ શકે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. તો આપણે અગાઉ પણ જોયું હતું કે કોઈ પણ વ્યક્તિને મત આપવો હોય તો એ મત આપવા માટે
उमर 18 वर्षनी होवी अनिवार्य छे अने जो एना चूंटणी में उभा रहे हो तो 21 वर्षथी वधारे नो समय होवो जोईए। आगर तमारे आवशे के लोकसभानी चूंटणी माटे केटला वर्षनी उमर जोईए, राज्यसभानी चूंटणी में उभा रहेवा माटे केटला, एनी आगळ आपणे चर्चा करीशुं। सामान्य स्थानिक स्वराज्यनी चूंटणी में 21 वर्षनी उमर होवी जोईए चूंटणी में उभा रहेवा माटे, अने मत आपवा माटे 18 वर्षनी उमर होवी जोईए। आ अंगे आपणे अगाउ विगते चर्चा करी छे। ભારતના બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈપણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈપણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે। શું કહે છે કે ભારતમાં 18 વર્ષથી ઉપરનો જે નાગરિક છે એને કોઈપણ ધર્મ, જાતિ કે ભેદભાવ વિના એને શું આપે છે, મતાધિકાર આપવામાં આવ્યો છે અને ખરેખર બંધારણનું પ્રગતિશીલ અને હિંમતભર્યું કાર્ય કહી શકાય। મતાધિકારને કારણે લોકશાહી પ્રત્યે નાગરિકની ચૂંટણી સમયે પોતાની પસંદગીનો ઉમેદવાર મત આપીને ચૂંટણીનો અધિકાર મળે છે। લોકશાહી દેશમાં દરેક નાગરિકને 18 વર્ષની ઉંમરે મતાધિકાર મળે છે એટલે પોતે પોતાનો પ્રતિનિધિ જે છે એ સારો છે કે અયોગ્ય છે કે યોગ્ય એ પસંદગી કરીને સારા એવા પ્રતિનિધિની જે છે ચૂંટણી કરે છે, એટલે કે એને મત આપે છે અને ચૂંટી કાઢે છે। ચૂંટણીમાં યુવા મતદારોની ઉતરતો વધતી જતી સંખ્યા, સજાગતા, ઉમકડો, મતદાનની જાગૃતિને કારણે મતદાનનું વધેલું પ્રમાણ, આમ રાજકીય ક્ષેત્રે યુવાનોની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વ અને સફળતાની નિશાની છે। અને આજે મોટાભાગના જે છે એ ચૂંટણીમાં યુવા મતદારો જે છે ઉતરતો વધતા જાય છે અને પોતે સારા એવા યોગ્ય નિર્ણય લઈને પોતાનો સારો એવો પ્રતિનિધિ શું કરે છે, ચૂંટી કાઢે છે। ત્યાર પછી આગળનું લક્ષણ છે ધર્મનિરપેક્ષતા। આ અંગે આપણે આમુખમાં અભ્યાસ કર્યો તો ધર્મનિરપેક્ષતા એટલે બિન સાંપ્રદાયિકતા એટલે કે સમદ્રષ્ટિ, સર્વધર્મ સમભાવ। ભારતના બંધારણમાં કોઈપણ ધર્મ પ્રત્યે પક્ષપાત રાખવામાં આવતું નથી અને બંધારણમાં જે છે એ બંધારણને કોઈપણ પ્રકારનો ધર્મ નથી અને કોઈ રાજ્ય કે રાષ્ટ્ર જે છે કોઈ ધર્મને ટેકો આપી શકતું નથી। ભારતીય બંધારણમાં સર્વધર્મ સમાન દ્રષ્ટિ અને સમાન આદરભાવ સ્વીકાર એટલે કે ભારતના બંધારણની દ્રષ્ટિએ રાષ્ટ્રની અંદર જેટલા પણ ધર્મ છે, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, આ દરેક રાષ્ટ્ર આ દરેક ધર્મ કેવા છે, બંધારણની દ્રષ્ટિએ સમાન છે, કોઈ ધર્મ ઉચ્ચ કે નિમ્ન નથી। બંધારણની દ્રષ્ટિએ આ સર્વ ધર્મ જે છે એ સરખા છે એટલે અહીં કીધું કે સર્વ ધર્મ સમાન દ્રષ્ટિ। રાજ્ય દ્વારા કોઈપણ ધર્મને ઉત્તેજન કે ટેકો આપી શકાય નહીં। ભારતના બંધારણમાં એવી જોગવાઈ છે કે રાજ્ય જે છે કોઈપણ ધર્મને જે છે ટેકો આપી શકે નહીં। રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, રાજ્યને કોઈ ધર્મ નથી। આપણું જોજો બંધારણ કે રાષ્ટ્ર જે છે એ સત્તા એટલે કે દેશનો વહીવટ જે છે કોઈ ધર્મને આધીન નહીં હોય, સંપૂર્ણ ધર્મને જે છે ધ્યાનમાં રાખીને જ એ કાયદા જે છે ઘડવામાં આવેલા હોય છે। આપણે દિવાળીમાં પણ રજા હોય છે, નાતાલ ખ્રિશ્ચિયન ધર્મનો તહેવાર છે તો એમાં પણ દરેક વ્યક્તિને એને જે છે શાળામાં રજા આપવામાં એમ જાહેર રજાઓ કરવામાં આવેલી હોય છે। ત્યાર પછી પતેતીની રજા હોય છે, મુસ્લિમ ભાઈઓમાં ઈદનો તહેવાર આવે તો ઈદની પણ રજા હોય છે। તો આમ ભારતના બંધારણમાં દરેક ધર્મ કેવો છે, સમાન છે અને સમાન મહત્વ આપવામાં આવેલું છે। રાજ્ય તટસ્થ છે, ભારતીય બંધારણમાં કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે। ભારતના બંધારણમાં કોઈપણ પ્રકારનો કોમી પક્ષપાત રાખવામાં આવતો નથી। આપણે શાળાનું ઉદાહરણ લઈએ તો આપણે માત્ર એવું નહીં હતું ભાઈ ઈદ આવે તો મુસ્લિમ બાળકોને જ ખાલી રજા મળે, હિન્દુ બાળકોને રજા નહીં આપવાનું, એવો કોઈ પક્ષપાત જોવા મળતો નથી। દિવાળી આવે ત્યારે પણ બધાને રજા આપવામાં આવે છે, ઈદનો તહેવાર હોય ત્યારે પણ બધાને રજા, બાળકોને રજા આપવામાં આવે છે। આ ઉપરાંત નાતાલ હોય તો ભલે આપણી શાળામાં ખ્રિશ્ચિયન બાળક ભણતું ન હોય તેમ છતાં નાતાલની રજા દરેક શાળાઓમાં આપવામાં આવે છે। તો આમ બંધારણમાં જે છે એ શું છે કે દરેક ધર્મ કેવા છે, સમાન છે અને સમદ્રષ્ટિ કેળવે છે। બંધારણનો એક જ ધર્મ એ કયો, માનવતા, માનવતા, માનવતા એ જ ધર્મ, સાચો ધર્મ। ભારતીય બંધારણમાં કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતો પર છે। રાજ્ય કોઈપણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી, રાજ્ય જે છે કોઈપણ નાગરિક પ્રત્યે ધર્મ ધાર્મિક ભેદભાવ રાખતું નથી। ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થા અનુસાર ધર્મનું પાલન કરવાની, પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવી છે। દરેક વ્યક્તિ જે છે એટલે કે જે ધર્મના અનુયાયીઓ છે એ પોતાના ધર્મનું પાલન કરવાની અને એનો પ્રચાર પ્રસાર કરવાની જે છે બંધારણમાં છૂટ આપવામાં આવેલી છે, સ્વતંત્રતા આપવામાં આવી છે।
જો કે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો આપવામાં અને સવલતો આપવામાં આવી છે. જો કે વ્યક્તિનું જીવન ઘડતર થાય, એમની સ્થિતિ સુધરે એટલા માટે ભારતીય બંધારણમાં કેટલાક લઘુમતી જે છે એ લઘુમતી પ્રજાને કેટલાક વિશેષ અધિકારો અને સત્તાઓ આપવામાં આવી છે. એવી રીતે સ્ત્રીઓને પણ જે છે સ્ત્રીઓનું સ્થાન સુધરે સમાજમાં, એમનું સ્તર રચના જે છે ઉપર આવે એ માટે એમના માટે કેટલીક જોગવાઈઓ અનામત બેઠકો પણ રાખવામાં આવતી હોય છે, જે પ્રજાના નાગરિકના જે છે એ નાગરિકના જીવન ધોરણ સુધારવા માટે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવીને આ બાબતને ધર્મનિરપેક્ષ રાજ્ય ઘોષિત કર્યું છે. ત્યાર પછી આગળ છે